एक नया आदमी चला आ गया हां बस ओके वीरन यू की तो फर्स्ट बता गुजराती हां जी गॉट इट वाला तो फर्स्ट आपने स्टार्टिंग करसु सीधा बैसो आंखों बंद स्टार्टिंग करिए त्रण वक्त ओंकार थी ऊंडा श्वास लेवानो अने पछी एक साथे ओंकार बोलसु स्टार्ट करो ब्रीदिंग बन्ने हाथ आंखों ने कवर करो आंखों ने खोलो धीरे धीरे अने हाथ ने हटाओ હવે આપણે બિગનિંગ કરશું ડીપ બ્રીધિંગ થી એટલે આપણે જે અત્યારે જે નોર્મલ જે આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ એનાથી થોડીક વધારે મીન્સ કે ડબલ પ્રમાણમાં બ્રીધિંગ લેવાની દેટ મીન્સ કે હવે અત્યારે આપણે આમ બ્રીધિંગ લેતા હોય લાઈક આપણી નોર્મલ બ્રીધિંગ રાઈટ એવરી ડે એવરી ટાઈમની હવે એને જ્યારે વધારશું તો એને આપણે ડીપ બ્રીધિંગ કરશું કે એને એકદમ વધારે ડીપ લેશું લાઈક સપોઝ કે એને પ્રોલોંગ કરશું ખેંચશું વધારે પછી પૂરેપૂરી બ્રીધ આઉટ કરશું તેના માટે એક હાથને ચેસ્ટ ઉપર રાખો લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ તમારા પેટ ઉપર રાખો સીધા બેસવાનું હવે જ્યારે બ્રીધિંગ લેવાનું તો પહેલી વસ્તુ ફિલઅપ કરવાની તમારી ચેસ્ટ કે આખી ફિલ થઈ જાય ચેસ્ટ તમને ફિલ થવું જોઈએ અને પછી આખું પેટ અને પછી જ્યારે બ્રીધ આઉટ કરો ત્યારે એવી જ રીતે ધીરે ધીરે ચેસ્ટને રિલેક્સ કરો અને પેટને બી રિલેક્સ કરો એવી રીતે 20 વખત બ્રીધિંગ 20 વખત બ્રીધ આઉટ બટ જસ્ટ યુ હેવ ટુ ફીલ પ્રેસ નથી કરવાનું જ્યારે હાથ રાખો અને બ્રીધિંગને ફીલ કરો કેટલું એક્સપાન્ડ થાય છે કેટલું રિલેક્સ થાય છે અને 20 વખત સ્લોલી બ્રીધિંગ જેટલી લાંબી થાય એટલી અને સ્લોલી બ્રીધ આઉટ ઓકે લેટ સ્ટાર્ટ સ્લોલી સ્લોલી ટ્રાય ટુ ફીલ યોર બ્રેથ in your chest, in your stomach, and slowly breathe out. Twenty breathe in, 20 breathe out. Darek swasne, feel karan rakho. જેટલી થાય એટલી ડીપ બ્રીધિંગ ટ્રાય ટુ કોન્સન્ટ્રેટ ઓન યોર બ્રીધિંગ પૂરેપૂરો ફોકસ તમારા શ્વાસ ઉપર એવરી બ્રીધિંગ ડીપ બ્રીધિંગ
डीप ब्रीदिंग, पूरे पूरे ब्रीद आउट, 20 काउंट થઈ જાય પછી રિલેક્સ થાઓ. બંને હાથને રિલેક્સ રાખી દો, શ્વાસને પોતાની મેળે ચાલુ રાખો. કોઈ પણ પ્રકારનો ફોર્સ વગર એની જાતે શ્વાસને થવા દો. નોર્મલ સહજ બ્રીથિંગ, કોઈ પણ પ્રકારનો ફોર્સ નહીં, કોઈ પણ પ્રકારની કોશિશ વગર બ્રીથિંગને ચાલુ રાખો. Normal breathing, breathe out. Slowly open your eyes. હવે નેક્સ્ટ આપણે આ બ્રીધિંગને સેપરેટ કરશું. સપોઝ કે અત્યારે ચેસ્ટ બ્રીધિંગ ને એબડોમિનલ બ્રીધિંગ બે ભેગું હતું, રાઈટ? કારણ કે બે યુઝ કર્યું. હવે એને આપણે અલગ કરશું કે ખાલી ચેસ્ટથી બ્રીધિંગ લેશું અને પછી પેટથી બ્રીધિંગ. તો આ બે એરિયા સેપરેટ છે, કારણ કે આપણી જે બ્રીધિંગ છે એ કંટ્રોલમાં છે, આપણા કંટ્રોલમાં અમુક લેવલ સુધી. પ્રાણાયામ, પ્રાણ એટલે કે બ્રીધિંગ, શ્વાસ, અને આયામ એટલે કે એને કંટ્રોલ કરવું. તો એ જ્યારે પ્રોપર એક રિધમેટિક પ્રોપરલી જો કંટ્રોલ થાય તો એની બધી સિસ્ટમને કહેવાય પ્રાણાયામ. તો શ્વાસ આપણા કંટ્રોલમાં છે પણ એક એક લિમિટ સુધી, બરાબર? કે આપણે શ્વાસને રોકી શકીએ, શ્વાસને ફાસ્ટ કરી શકીએ, શ્વાસને થોડી વાર માટે બંધ ચાલુ કરી શકીએ, એ બધું આપણા અમુક લેવલ સુધી કંટ્રોલમાં છે. હવે એને જો રિધમેટિક કરશું ને તો એ પ્રાણાયામ આપણા શરીર માટે હેલ્પ કરશે, બરાબર? તો હવે એ જ પ્રાણાયામને આપણે અલગ રીતે યુઝ કરશું. કે હવે સપોઝ કે ખાલી ચેસ્ટને ફિલઅપ કરશું, કે આપણા જે લંગ્સ છે કે ઇન્ટરકોસ્ટલ મસલ્સ છે કે જે તમારું એરિયો છે આ ચેસ્ટનો, એને આપણે હવાથી ભરશું. તો કઈ રીતે? તો એકવાર જોઈ લો કે સપોઝ કે આટલું એરિયો યુઝ કરવાનો, તો બ્રીધિંગ કરો ને તો લિટરલી આ એરિયામાં પ્રેશર આવવું જોઈએ એ પ્રમાણે, લાઈક રાઈટ? તો આખો એરિયો જે છે ને પિંજરું આપણું, એ આખું સ્પ્રેડ થશે, એક્સપાન્ડ થશે, અને એની અંદર આપણે હવા ભરશું. તો એક લાસ્ટના રિપ્સ સુધી તમારે એને ટ્રાય કરવાની કે હવાને ફિલઅપ કરો અને પછી ધીરે ધીરે શ્વાસને બહાર નીકળો. ઓકે, તો એકવાર જોઈ લો આવી રીતે. તો હાથને ખેંચતા ખેંચતા આખો એરિયો એને ફૂલ કરવાનું, એને એક્સપાન્ડ કરો ચેસ્ટને, અને પછી સ્લોલી બ્રીધ આઉટ કરો. શ્વાસ બહાર નીકળે ત્યારે તમારો શ્વાસ ચેસ્ટને રિલેક્સ કરો. તો ખાલી આ એરિયો, ઓકે? હજી જો ખ્યાલ આવે તો અહીં હાથ રાખો તો ખ્યાલ આવશે, એટલે તો ઓટોમેટિકલી એક્સપાન્ડ થશે, રિલેક્સ થશે. તો સેમ વસ્તુ આપણે આમ કરવાની, બ્રીધિંગ બ્રીધ આઉટ. તો ફર્સ્ટ રાઉન્ડમાં 10 વખત કરશું બ્રીધિંગ, 10 વખત બ્રીધ આઉટ. 10 થઈ જાય પછી રિલેક્સ થવાનું, અને પછી ફરીથી સેકન્ડ રાઉન્ડ કરશું 10. And slowly breathe out from your chest. Good. Slowly. જેટલું થાય એટલું સ્લોલી કરો. દરેક શ્વાસને ડીપ કરો within the chest. And slowly breathe out from your chest. Good. કોશિશ કરો જેટલું થાય એટલું રિબ કેજને એક્સપાન્ડ કરો તમારા અસલીઓને. Try to deep breathing from your chest.
And breathe out. દસ વખત થઈ જાય પછી રિલેક્સ થાઓ, થોડી વાર શોલ્ડરને રિલેક્સ કરી દો. રિલેક્સ યોર બ્રીધિંગ, રિલેક્સ યોર મસલ્સ. ફરીથી સેમ 10 વખત કરશું, સેકન્ડ રાઉન્ડ. યુઝ યોર ચેસ્ટ મસલ્સ એન્ડ બ્રીધિંગ. Expand your chest, breathe in, relax your chest, breathe out. Deep breathe in, and slowly breathe out. Continue. Use your chest. Chhati ma hawa bharvani. પૂરેપૂરો શ્વાસ ભરો છાતીમાં અને શ્વાસને બહાર નીકાળો. રિલેક્સ યોર બ્રીધિંગ, શ્વાસને નોર્મલ બનાવો. રિલેક્સ યોર શોલ્ડર્સ. હવે નેક્સ્ટ બ્રીધિંગ કરશું આપણે સ્ટમક માટે, પેટ માટે. તો હવે પેટની ઉપર જે બી હોય, તમને ચરબી હોય કે તમને ગેસ ભરાતો હોય કે બ્લોટિંગ હોય કે ઇનડાઇજેશન હોય, તમને ડાયાબિટીસ હોય કે તમારું ડાયજેશન વીક રહેતું હોય, તો એના માટે આ પ્રાણાયામ હેલ્પ કરશે. બરાબર, તેમાં શું કરવાનું કે આ એરિયાને લિટરલી હવાથી ભરવાનો. આવી રીતે, તો સપોઝ કે ફર્સ્ટ જ્યારે બ્રીધિંગ કરો તો આને ફૂલાવવાનું, બહારે આ કાઢવાનો. આવી રીતે તો ખાલી આ એરિયાને બહાર નીકાળવાનું, પુશ કરવાનું. અને પછી ધીરે ધીરે જ્યારે બ્રીધ આઉટ થાય ત્યારે બંને હાથથી એને અંદર દબાવવાનું. તો જેટલું તમારાથી દબાવી શકાય એટલું તમારે દબાવવાનું. તો ટ્રાય કરવાની કે પહેલાં હવા ભરવાની પેટમાં, અને પછી જ્યારે બ્રીધ આઉટ થાય ત્યારે બંને હાથથી પેટને અંદર જેટલું થાય એટલું દબાવો. બરાબર, એવી રીતે આપણે કન્ટિન્યુ 20 વખત કરશું. 20 વાર બ્રીધિંગ, 20 વાર બ્રીધ આઉટ, ખાલી પેટથી. ઓકે.
બે હાથને પેટ ઉપર રાખી લો, સ્ટાર્ટ બ્રીધિંગ. પેલા પેટ ફુલાવો, પેટને બહાર નીકાળવાનું, હા, અને પછી ધીરે ધીરે બે હાથથી પેટ દબાવવાનું. અંદર જેટલું જાય એટલું અંદર લઈ જવાનું અને શ્વાસને બહાર નીકાળવાનું. બ્રીધિંગ હોય ત્યારે પેટને ફુલાવવાનું, બ્રીધ આઉટ હોય ત્યારે પેટને દબાવવાનું. કન્ટિન્યુ 20 વખત, 20 બ્રીધિંગ 20 બ્રીધ આઉટ. પેટને યુઝ કરો, પેટથી શ્વાસ લ્યો, પેટથી શ્વાસને બહાર લો. વીસ વખત થઈ જાય પછી રિલેક્સ થાવ. આફ્ટર 20 કાઉન્ટ રિલેક્સ યોર સ્ટમક. ધીરે ધીરે શ્વાસને નોર્મલ કરતા જાઓ. નેક્સ્ટ બ્રીધિંગ આપણે કરશું શ્વસન માર્ગ સુધી, મીન્સ કે આ એરિયાને આપણે ક્લિયર કરવાનો, ફોર્સફુલી તમારે એને બ્રીધ આઉટ કરવાનું. લાઈક કપાલભાતિ જેવું છે બટ થોડું ડિફરન્ટ છે. એની અંદર શું કરવાનું કે એક નાક બંધ થશે, બીજા નાકથી યુ ટુ ફોર્સફુલી બ્રીધ આઉટ. તો 10 ટાઈમ્સ રાઈટ સાઈડથી, પછી 10 ટાઈમ્સ પછી બીજી બાજુથી, અને પછી 10 ટાઈમ્સ બંને સાઈડથી. એકવાર જોઈ લો આવી રીતે. તો એક ફાસ્ટ નહીં, હવે આરામથી ફોર્સફુલી બ્રીધ આઉટ કરો, બ્રીધ આઉટ કરો, બ્રીધ આઉટ કરો. પણ મેઇન ફોકસ હશે તમારું શ્વાસને બહાર નીકાળવાનું, શ્વાસ અંદર પોતે આવશે. તમારે આમ નહીં કરવાનું કે એમ નહીં, પોતાની રીતે ખાલી એક ઝટકાથી બહાર નીકાળ દો, એની સ્પીડમાં એ અંદર આવી જશે. તમારે મેઇન ધ્યાન રાખવાનું શ્વાસને કઈ રીતે ફોર્સફુલી બહાર નીકાળવો. હા, આવી રીતે અંદર પોતે આવશે, બટ તમારે મેઇન ફોર્સફુલી બહાર. તો 10 રાઈટ 10 લેફ્ટ, અને પછી 2 સાઈડથી 10. તો તમે ખાલી એક કાઉન્ટ કરો મનમાં, 10 કાઉન્ટ થાય, પછી બીજા નાથી 10,
પછી બંને નાકથી દસ થઈ જાય પછી કોઈ બી ફાસ્ટ નથી કરવાનું કે એકદમ ઓલું જોર જોર થી નહીં, જેટલું તમે નોર્મલી જે ડીપ કરી શકતા હોય એટલી બ્રીધિંગ કરવાની એક નાકથી અને બીજી બાજુથી તરત એને બ્રીધ આઉટ કરવાનું. તો એમાં એવું નહીં કે એવું એટલું બધું જરૂર નથી. તો સ્લોલી ઇન કરો, સ્લોલી આઉટ કરો, સ્લોલી ઇન કરો, સ્લોલી આઉટ કરો. તો લેફ્ટથી સ્ટાર્ટ થશે અને લેફ્ટથી જ ઇન થશે, પૂરું થશે. બરાબર? તો આપણે અબાઉટ 3 મિનિટ હું ટ્રાય કરીશ કે આપણે કન્ટિન્યુ 3 મિનિટ આપણે બધા કરીએ. ઓકે, તો લેટ સ્ટાર્ટ. લેફ્ટથી સ્ટાર્ટ કરો, ધીરે ધીરે રાઈટ થી બ્રીધ આઉટ કરો. ફરીથી રાઈટ થી ઇન કરો. લેફ્ટ સાઈડ થી બ્રીધ આઉટ કરો. ધીરે ધીરે એક નાકથી શ્વાસ ભરવાનો, બીજા નાકથી બ્રીધ આઉટ કરો. સ્લો, વેરી સ્લો. કોશિશ કરો દરેક શ્વાસને એકદમ ડીપ કરો, એક નાકથી પૂરો શ્વાસ અંદર ભરો, બીજી બાજુથી પૂરેપૂરો શ્વાસ બહાર નીકાળો. આરામથી, વેરી સ્લોલી. લાસ્ટ રાઉન્ડ પૂરો કરી અને રિલેક્સ થાઓ. કમ્પ્લીટ યોર ફાઇનલ રાઉન્ડ, રિલેક્સ યોર બ્રીધિંગ. નેક્સ્ટ આપણે કરશું 4-7-8 બ્રીધિંગ. બરાબર? 4-7-8 મીન્સ કે આપણે સેકન્ડની અંદર હવે બ્રીધિંગ કરશું. તો ફર્સ્ટ જે 4 સેકન્ડ છે ને એની અંદર તમારે બ્રીધિંગ કરવાની, લાઈક મનમાં કાઉન્ટ કરવાનું, લાઈક 1 2 3
ફોર, તો ચાર જે સેકન્ડ છે ને એની અંદર તમારે બ્રીધિંગ લેવાની અને પછી એને હોલ્ડ કરવાની. તો હોલ્ડિંગનો જે ટાઈમ છે ને એ સેવન સેકન્ડ, 7 સેકન્ડ છે. તો 7 સેકન્ડ સુધી એને અંદરની અંદર શ્વાસને રોકી રાખવાનું, બરાબર, ના શ્વાસ બહાર હોય કે ના અંદર હોય, એને અંદરની અંદર એને હોલ્ડ કરવાનું. એ 7 કાઉન્ટ મનમાં 7 કાઉન્ટ કરવાના, અને 7 કાઉન્ટ થઈ જાય ને પછી હવે 8 એટલે 4 8, બરાબર. હવે જે 8 કાઉન્ટનું જ્યારે બ્રીધ આઉટ થાય ને એ તમારે મોઢાથી બ્રીધ આઉટ કરવાનો, અને એ કન્ટિન્યુ 8 કાઉન્ટ સુધી તમારે એટલું પ્રોલોંગ બ્રીધ આઉટ થવું જોઈએ તમારા મોઢાથી. તો એકવાર જોઈ લો કઈ રીતે. આઠ જ્યારે કાઉન્ટ થશે ને તો લિટરલી તમને ખબર પડશે કે તમારે જોર જબરદસ્તીથી પેટ સુધી તમારે શ્વાસને બહાર નીકાળવો પડે, બરાબર. જો પ્રોપર 8 કાઉન્ટ થશે તો, જલ્દી જલ્દી થશે તો નહીં થાય, રાઈટ, 1 2 3 4 5 એમ નહીં, તો સ્લોલી, લાઈક 1 સેકન્ડ, 1 2 3 4, પછી એવી રીતે 8 કાઉન્ટ. તો લિટરલી પેટ સુધી તમને ખ્યાલ આવશે કે આપણે આખું આ પેટ કડક થઈ જશે ને તમારી બ્રીધ આઉટ 8 કાઉન્ટ સુધી થઈ જશે. તો એવા આપણે 5 રાઉન્ડ કરશું, 5 વખત, બરાબર. સમજાઈ ગયું? 4 સેકન્ડ બ્રીધિંગ, એ 7 સેકન્ડ હોલ્ડ કરવાનું, અને 8 સેકન્ડ મોઢાથી તમારે શ્વાસને બહાર નીકળવાનું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. પોતાની રીતે કાઉન્ટ કરો મનમાં, જેટલું હોલ્ડ કરી શકાય એટલું. સ્ટાર્ટિંગના ભલે ફર્સ્ટ રાઉન્ડમાં તમને લાગશે નહીં થાય, પણ ધીરે ધીરે યુઝ ટુ થઈ જશે, પછી આ ખબર પડી જશે બોડીને. ટ્રાય કરો, જેટલું હોલ્ડ થાય એટલું હોલ્ડ કરો, જેટલી બ્રીધ આઉટ થાય એટલી બ્રીધ આઉટ કરો, અને પછી રિધમમાં સ્ટાર્ટ કરો. 4 7 8, મોઢાથી બ્રીધ આઉટ. ચાર સેકન્ડ બ્રીધિંગ ઇન કરો, 7 સેકન્ડ હોલ્ડ કરો, 8 સેકન્ડ મોઢાથી બ્રીધ આઉટ.
પાંચ રાઉન્ડ થઈ જાય પછી રિલેક્સ થાવ, શ્વાસને નોર્મલ બનાવો. હવે નેક્સ્ટ આપણે કરશું શીતલી પ્રાણાયામ, બરાબર. તો શીતલીની અંદર શું કરવાનું કે તમારે જીભની અંદરથી, સોરી દાંતની અંદરથી હવા અંદર ભરવાની અને નાકથી બ્રીધ આઉટ કરવાની. ઓકે, શીતકારી પ્રાણાયામ ફર્સ્ટ આપણે કરશું અને પછી શીતલી કરશું. તો આની અંદર દાંતની વચ્ચેથી હવા લેવાની અને નાકથી બ્રીધ આઉટ કરવાનું 10 રાઉન્ડ 10 વખત કરવાનું બ્રીધિંગ, અને નાકથી બ્રીધ આઉટ કરવાનું 10 વખત. એકવાર જોઈ લો આ રીતે. કોશિશ કરવાની કે દાંતની અંદરથી હવા આવે, તો ટ્રાય કરવાની કે પ્રોપર કંટ્રોલથી તમે બ્રીધ આઉટ કરો, કારણ કે આ અત્યારે આપણા કંટ્રોલમાં છે, તેને પ્રોપરલી રિધમેટિક અને બ્રીધ આઉટ કરો. 10 વખત આપણે એવી રીતે કરશું. સ્ટાર્ટ કરો બ્રીધિંગ. પછી મોઢાને બંધ કરી અને નાકથી સ્લોલી સ્લોલી આરામથી કંટ્રોલ સાથે બ્રીધ આઉટ કરતા હો. જેટલું ડીપ બ્રીધિંગ લઈ શકાય ધીરે ધીરે આરામથી, ફાસ્ટ નહીં, જેટલું થાય એટલું સ્લો કરો. કોશિશ કરો 10 વખત 10 બ્રીધિંગ. સ્લોલી સ્લોલી બ્રીધ આઉટ. બ્રીધિંગને બ્રીધ આઉટને બી લંબાવો, કંટ્રોલમાં રાખી અને ધીરે ધીરે ઓછો ઓછો શ્વાસને બહાર નીકળો. ફીલ કરો દરેક શ્વાસને શરીરની અંદર ફીલ કરતા જાઓ. સ્લોલી બ્રીધ આઉટ. હવે નેક્સ્ટ આપણે કરશું શીતલી પ્રાણાયામ, કે એની અંદર આ બીજો ઓપ્શન છે કે તમને આ ના ફાવે તો આ બી તમે એની અંદર ઓપ્શનમાં કરી શકો. તો એની અંદર હવે જીભને ફોલ્ડ કરીને તમારે બ્રીધિંગ કરવાની, બરાબર. તો એમાં શું કરવાનું કે જીભને બહાર નીકળવાની અને પછી એને ફોલ્ડ કરવાની, તો અમુકથી ના થાય, બરાબર. તો એને એ જેનાથી નથી થતું એ પહેલું વારું પ્રાણાયામ કરી શકે આવી રીતે. તો યુ ટુ ફોલ્ડ યોર ટંગ. હવે એની વચ્ચે જે હોલ છે ને એની અંદરથી તમારે શ્વાસ અંદર લેવાનો અને પછી મોઢું બંધ કરી નાકથી બ્રીધ આઉટ કરવાનું. પર જોઈ લેવા રીતે એસિડિટી માટે, હેડેક છે, માઇગ્રેન છે, એ તમને પિત્ત રહેતું હોય એના માટે અલ્સર જેને હોય.
Yeah, The there is teacher no is choice. watching us. There is no choice. He won't tell me either, will he? I'll tell you. That's good. So we'll do it 10 times, okay? Siddha Miso. सेम टेक्निक हे कि जीभनी अंदर थी श्वास लेवानो अने पछी नाक थी ब्रीद आउट जीभने बाहर निकाळवा जी थोड़ी हाँ श्वास ले अंदर अने पछी बाहर अंदर 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 बैठ के फोर करो बाहर का બહાર નથી આવતી રાઈટ કે ફોલ્ડ નથી થતી તો એના ઓપ્શનમાં બીજું ઓલું છે જે આપણે જેની પહેલાં બતાવ્યું ને એ કરી શકો બટ જેને ફોલ્ડ થાય છે એને ટ્રાય કરવાનું કે જીભને બહાર નીકાળવા ઓકે અમુક જણા હજી અહીંયા અંદર રહેતી તો જેટલી બહાર આવશે એટલું તમે વધારે ડીપ કરી શકશો તો એને બહાર નીકાળવાની કાઢો અને પછી અંદર લે તો ધીરે ધીરે પ્રેક્ટિસથી થઈ જશે તો આ મિરરની સામે કરો So, you know, it will give you proper result. I was always told not to poke my tongue out. But it's all only busy. Next, we'll do Brahmari. Okay? So, first of all, breathing karavani and jar breathe out thai tyare tamare a humming sound, mano sound produce karavano and he aaj jagyaye thi tamare produce karavano. Ahiyathi nahi. એક એક સાઉન્ડ થાય કે તમે અનકોન્શિયસલી તમને અહીંયાથી થઈ જાય બરાબર એ આપણે એ નથી કરવાનું આપણે એક્ઝેક્ટલી અહીંયાથી કરવાનું તો અહીંયા કાંઈ નહીં તો ખાલી આ જગ્યાએ તમને વાઇબ્રેશન ફીલ થાય આખું વાઇબ્રેશન તમારા આ એરિયામાં તમને ફીલ થશે તો એવી રીતે આપણે 10 વખત કરશું તો એની અંદર કાન બંધ હશે આંખો બંધ હશે અને એ આપણે ટોટલી તમારી તમારી મેળા કરવાનું કે બ્રીધિંગ કરવાની અને જ્યારે બ્રીધ આઉટ થાય તો એની સાથે સાથે આ જેટલો લાંબો કરી શકાય ઇન્ડિવિજ્યુઅલી તમારે 10 વખત કરો ઓકે તો એના માટે પહેલાં કાન બંધ આંખો બંધ સ્ટાર્ટ બ્રીધિંગ Yourself.
હવે બંને હાથને તમારા હાર્ટ ઉપર આવી રીતે રાખી દો, બે અંગૂઠાને ટચ કરીને આંખો બંધ. શ્વાસને નોર્મલ ચાલવા દો, આરામથી બ્રીથિંગ બ્રીથ આઉટ. આપણે થેન્ક્સ કહીશું આપણા શરીરને, આપણા ફેમિલીને, આસપાસના આપણા રિલેશનને. તો સ્ટાર્ટિંગ કરો ખુદ પોતાનાથી, જે આપણા શરીરમાં છે, જે શરીર છે, શરીરના અંગો, શરીરના બધા બધા અલગ અલગ જોઈન્ટ્સ હેલ્ધી છે કે એના અનહેલ્ધી છે, દુખાવો થાય છે, સારા છે, જે પણ છે આપને કામ આવે છે. અને થેન્ક યુ કહો. શરીરનું દરેકે દરેક અંગ બહુ જરૂરી છે આપણા જીવન માટે, અને આખી જિંદગી આપને કામ આવશે, તો એને સાચવો. થેન્ક યુ કયો. પગથી સ્ટાર્ટ કરો, આખો પગ, તમારા બંને હાથ, બેક, સ્પાઈન, તમારું પેટ, ચેસ્ટ, નેક, તમારો ચહેરો. સ્માઈલ આપ, ખુશ રહેવાની કોશિશ કર. બી હેપી, બી પોઝિટિવ. તમારા ફેમિલીમાં જે પણ છે, જેની સાથે બી આપણા રિલેશન છે, બધા માટે થેન્ક યુ. પોઝિટિવ વાઇબ્રેશન જે તમને શરીરને, તમારા પોતાના શરીરને, આપણી આસપાસના બધા ફેમિલી મેમ્બર્સને હેપી રાખવા માટે, હેલ્ધી રાખવા માટે હેલ્પ કરશે. એ વાઇબ્રેશનને ફીલ કર. કોશિશ કરો ચહેરા ઉપર થોડી સ્માઇલ લાવવાની, મનની અંદર એક પ્રફુલ્લિતતા, હળવાશ, એક શાંતિનો અનુભવ. બધા જ એક સાથે આપણે ઓમકાર બોલશું. તો સ્ટાર્ટ કરો બ્રીધિંગ. લાસ્ટમાં બંને હાથને આંખો ઉપર કવર કરો, આંખોને ખોલો અને પછી હાથને આંટો.